नमस्कार मित्रों, आज आपणे धोरण 12 नो यूनिट 2 अने एमा पण रीड 2 नो आज आपणे अभ्यास करीए। टॉपिक नो नाम छे सेपर सेपण। सेपर सेपण नो अर्थ थाय घड़नार नो घड़तर। घड़नार नो घड़तर। मित्रों, काव्य ना जे कवि एमनो नाम छे हरिंद्रनाथ चट्टोपाध्याय। बहुत सरस काव्य लख्यु छे एमणे। आ तो हूँ काव्य स्टार्ट करूँ ए पहला एनी जे ग्लोसरी छे ए आपणे पहला जोई लीए। ग्लोसरी में पहला शब्द है मोल्ड। मोल्ड एटले आकार आपवो। मोल्ड एटले आकार थाय। अने यल्डिंग एटले सॉफ्ट एटले नरम। अने सीज्ड एटले अटकावू स्टॉप्ड। इनम्बरेबल एटले इनम्बरेबल एटले असंख्य अगणित। अने न्यू गॉट एटले मेळवू कंईक नवू मेळवू। फेशनर एटले आकार आपनार घड़वैयो, जेने तमे मेकर पण कही शको। ग्लिटर एटले स्पार्क चमकवू। ग्रैंड एटले शॉन जबकू। ब्रिमिंग एटले फ्लोइंग विथ ओवरफ्लोइंग एटले के वधारे पड़तो उभरो आवो। माय गॉन एटले फॉर्मर अगाउनु। हर्ल एटले यल बूमो पाड़वी। इन्सोलेंस एटले असभ्य, जेने तमे डिसरिस्पेक्टफुल पण कहो छो। अने नीलिंग एटले, मित्रों नीलिंग में जेने तमे बोलो त्यारे के नो उच्चार नहीं करवानो, खाली नीलिंग शब्द बोलवानो। नीलिंग नो मतलब थाय बोइंग झुकवू थाय, नतमस्तक झुकवू। अने सुप्रीम नो अर्थ थाय अलमाइटी शक्तिशाली, भगवान माटे वपरातो शब्द छे गॉड। तो मित्रों काव्य छे सेपर सेपण, कवि छे हरिंद्रनाथ चट्टोपाध्याय। तो चलो आपणे एना पहला स्टेंजा नो अभ्यास करिए। पहलो स्टेंजा, पहलो वाक्य, इन डेज गॉन बाय। इन डेज गॉन बाय नो मतलब ए दिवसो के हवे जे जता रहा छे। तो मित्रों ये पास्ट टेंस ने वात छे, ए दिवसो ने वात छे के जे हवे जता रहा छे। आई यूज्ड टू बी पॉटर। यूज्ड टू बी એટલે કે ભૂતકાળમાં હું કુંભાર હતો। જે દિવસો જતા રહ્યા છે એ દિવસોમાં હું કુંભાર હતો। તો મિત્રો પોટરનો અર્થ થાય માટલા બનાવનાર, માટલા ઘડનાર, એટલે એને કુંભાર કહેવાય। ઇંગ્લિશમાં એને પોટર કહેવાય। તો જે દિવસો જતા રહ્યા છે એ દિવસોમાં હું પોતે કુંભાર હતો। તો મિત્રો એ પ્રશ્ન બની શકે છે કે વોટ વોઝ ધ પોએટ, વોટ વોઝ ધ પોએટ ઇન ડેઝ ગોન બાય। જે દિવસો જતા રહ્યા છે એ દિવસોમાં કવિ શું હતા? ધ આન્સર ઇઝ ધ પોએટ વોઝ અ પોટર ઇન ડેઝ ગોન બાય। તો ભૂતકાળના દિવસોમાં હું એક પોટર હતો, એક કુંભાર હતો। હું કે જે વુડ ફીલ, who would feel his finger mold the yielding clay। મિત્રો જ્યારે હું કુંભાર હતો ત્યારે
મને મારી જે આંગળીઓના જે કર્તબ છે, આંગળીઓની જે કરામત છે એના ઉપર ગર્વ હતો, એના ઉપર મને અભિમાન હતું કે મારી આંગળીઓમાં એવો જાદુ હતો કે હું ભીની માટીને હું જેવો આકાર ઈચ્છું એવો આકાર આપી શકતો હતો. તો મિત્રો, એક ક્લે એટલે માટી થાય, અને મોલ્ડ કરવું એટલે આકાર આપવો. તો કવિને પોતાની આંગળીઓની કરામત, આંગળીઓના જાદુ પર ગર્વ હતો, કારણ કે ભીની માટીને પોતે ઈચ્છે એવો આકાર આપી શકતા હતા. To pattern on his wheel. Wheel એટલે મિત્રો કુંભાર પાસે જે ચાકડો હોય, ગોળ ચાકડો, એ ચાકડા ઉપર એક ભીની માટી મૂકે એને જુદી જુદી પેટર્ન આપતા. પેટર્ન એટલે ડિઝાઇન, પાથ. તો કવિને કઈ બાબતનો ગર્વ હતો? તો વોટ વોઝ ધ પોએટ પ્રાઉડ ઓફ? વોટ વોઝ ધ પોએટ પ્રાઉડ ઓફ? કવિને શું ગર્વ હતો? The poet was proud of his finger, mold the yielding clay, and to pattern on the wheel. કવિને પોતાની આંગળીઓ ઉપર, પોતાની આંગળીઓની જે કલા છે, જે કરામત છે એના ઉપર એમને ખૂબ જ ગર્વ હતો, કારણ કે ચાકડા ઉપર ભીની માટી મૂકીને ઈચ્છે એવો આકાર આપી શકતા હતા. તો મિત્રો, અહીંયા બે ક્વેશ્ચન આપણે જોયા. એક તો વોટ વોઝ ધ પોએટ ઇન પાસ્ટ ટાઈમ, એન્ડ વોટ વોઝ ધ પોએટ પ્રાઉડ ઓફ? કવિને શું ગર્વ હતો? બટ નાવ, પરંતુ હવે, થ્રુ વિઝડમ લેટલી નો વોન. વિઝડમ એટલે ડાપણ, ચતુરાઈ. હવે મને મોડે મોડે, લેટલી વોન એટલે મોડે મોડે, ખૂબ જ મોડેથી, હવે મને ખૂબ જ મોડેથી જે ડાપણ હતું એ પ્રાપ્ત થયું. ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. અને કુંભાર તરીકેનો જે મારો ગર્વ હતો એ ગર્વ હવે મારો ખતમ થઈ ગયો છે. મારો ગર્વ હવે પૂરો થઈ ગયો છે, મૃત થઈ ચૂક્યો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. અને હવે તો મેં પોટર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હવે હું માટી બનવાનું શીખું છું. તો મિત્રો, આ જે પહેલો ફકરો હતો એમાં જે સીઝ શબ્દ હતો, સીઝ એટલે અટકાવવું. તમે ગ્લોસરીમાં પણ ત્રીજા નંબરનો શબ્દ જોઈ શકો છો, સીઝ એટલે એનો અર્થ થાય છે સ્ટોપ્ડ. તો પરીક્ષામાં તમને સિમિલરમાં શબ્દ પૂછાય, સીઝ એટલે સ્ટોપ્ડ. તો કવિનું જે ગર્વ હતું એ એમનું ખતમ થઈ ગયું. જ્યારે એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું, જ્યારે એમને ડાપણ પ્રાપ્ત થયું, ત્યારે એમનું એ ગર્વ ખતમ થઈ ગયું. અને હવે એ પોટર બનવા નથી માંગતા, એ માટી બનવા માંગે છે, એ માટી બનવાનું શીખી રહ્યા. તો અહીંયા તમને ત્રીજો પ્રશ્ન એવો પૂછાય કે વોટ ડીડ ધ પોએટ ડિસાઈડ ટુ બી? વોટ ડીડ ધ પોએટ ડિસાઈડ ટુ બી એટ લાસ્ટ? કવિએ છેલ્લે શું બનવા નક્કી કર્યું? તો તમારો જવાબ બનશે, ધ પોએટ ડિસાઈડેડ ટુ બી ધ ક્લે. એમની માટી બનવા નક્કી કર્યું. તો આ આપણો પહેલો સ્ટેન્જા હતો. હા મિત્રો, પહેલા સ્ટેન્જાની અંદર તમને જે પહેલો સ્ટેન્જા મેં તમને સમજાયો એ ફરી એકવાર, કવિ ભૂતકાળના સમયમાં કુંભાર હતા અને કુંભાર હોવાનો એમને પોતાનો ગર્વ હતો, કારણ કે એ ભીની માટીને ચાકડા ઉપર મૂકીને પોતે ઈચ્છે એવો એને આકાર આપી શકતા હતા. એમની પોતાની આંગળી ઉપર, એના જાદુ ઉપર, એના કરામત ઉપર એમનું ગર્વ અને અભિમાન હતું. પણ જ્યારે એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું, જ્યારે મોડેથી એમને જ્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું, તો કુંભાર તરીકેનો જે એમનો ગર્વ હતો એ એમનો ખતમ થઈ ગયો. હવે કવિએ કુંભાર બનવાનું બંધ કરી દીધું છે અને હવે પોતે માટી બનવાનું શીખી રહ્યા છે. મિત્રો, આ ફકરો, આ પંક્તિ આપણને એવું સમજાવવા માંગે છે કે કવિએ કુંભાર બની આખી જિંદગી માટલા ઘડવામાં જ વિતાવી દીધી.
એ માટલાઓનું ઘડતર કરતા ગયા, માટલાઓનું ઘડતર કરતા ગયા, આખી જિંદગી એમને એની એક કામ પાછળ વેસ્ટ કરી દીધી. જ્યારે એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે હવે પોતે એવું ઈચ્છે છે કે હું પોતે માટી બનું, હું પોતે માટી બનું અને મારું કોઈ ઘડતર કરે. જેમ મેં અત્યાર સુધી માટલાઓનું ઘડતર કર્યું તો હવે હું ખુદ માટી બનવા માંગુ છું અને મારી એવી ઈચ્છા છે કે મારું કોઈ ઘડતર કરે. એટલા માટે મિત્રો આ કાવ્યનું નામ છે ઘડનારનું ઘડતર, સેપર સેપડ. તો અહીંયા મિત્રો આપણે પહેલો સ્ટેજ પૂરો કર્યો, ચાલો હવે આપણે બીજા સ્ટેજ ઉપર જઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, ભૂતકાળના બીજા કોઈ દિવસોમાં હું કવિ હતો, ભૂતકાળના દિવસોમાં હું કવિ હતો. Through whose pen, કે જેની કલમથી innumerable song would come. ભૂતકાળના દિવસોમાં જ્યારે હું કવિ હતો ત્યારે મારી કલમથી અસંખ્ય ગીતોનું સર્જન થતું, આ કલમથી અસંખ્ય ગીતો રચાતા. To win the heart of man, અને મિત્રો હું આ અસંખ્ય ગીતોની રચના શા માટે કરતો? To win the heart of man, લોકોના દિલ જીતવા માટે, લોકોની વાહ વાહ મેળવવા માટે, લોકો મારી પ્રશંસા કરે એટલા માટે હું મારી કલમથી અસંખ્ય ગીતોની રચના કરતો જ્યારે હું કવિ હતો ત્યારે. But now, through new got knowledge, પણ હવે મને એક નવું જ્ઞાન પ્રાપ્ત થયું, which I had not had so long. મને એવું જ્ઞાન પ્રાપ્ત થયું કે જે આજ પહેલા મારી પાસે ક્યારેય હતું નહીં. I have ceased to be the poet. જ્યારથી મને આ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. And have learned to be the song. અને હવે તો હું ખુદ એક ગીત બનવાનું શીખી રહ્યો છું. તો મિત્રો સેકન્ડ સ્ટેન્જા પણ બહુ સરસ છે. સેકન્ડ સ્ટેન્જા માંથી આપણે ક્વેશ્ચન બનાવીએ તો આપણે એમ પૂછીએ કે વોટ વોઝ ધ પોએટ ઇન અધર ડેઝ, કવિ ભૂતકાળના બીજા દિવસોમાં શું હતા? તો હી વોઝ ધ પોએટ. પછી વોટ ડીડ ધ પોએટ ડુ વિથ હિસ પેન? તો ધ પોએટ રોટ ઇનનમરેબલ સોંગ વિથ હિસ પેન. વાય ડીડ ધ પોએટ રાઇટ ધ પોયમ એન્ડ સોંગ્સ, કવિ ગીત અને કવિતાઓ શા માટે લખતા? તો ધ પોએટ રોટ ધ સોંગ્સ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, લોકોના દિલ જીતવા માટે. ઓકે, પછી વોટ ડીડ ધ પોએટ સ્ટોપ ટુ બી, કવિ શું બનવાનું બંધ કરી દીધું? ધ પોએટ સ્ટોપ્ડ ટુ બી ધ પોએટ, કવિએ કવિ બનવાનું બંધ કરી દીધું. વોટ ડીડ ધ પોએટ લર્ન એટ લાસ્ટ, કવિ છેલ્લે અંતે શું શીખ્યા? ધ પોએટ લર્ન ટુ બી ધ સોંગ એટ લાસ્ટ, કવિ અંતે ગીત બનવાનું શીખ્યા. તો મિત્રો એ આપણો બીજો સ્ટેન્જા હતો. હવે આપણે ત્રીજા સ્ટેન્જા તરફ પ્રયાણ કરીશું. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. હું તલવારનો ભડવૈયો હતો એ દિવસોમાં કે જે હવે જતા રહ્યા છે. ડેઝ આર ગોન, એ દિવસોમાં કે જે હવે જતા રહ્યા છે. અર્થાત કવિ પોતે ભૂતકાળના સમયમાં તલવારના ઘડવૈયા હતા, એ પોતે તલવાર બનાવતા. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ, અને હું જે તલવાર બનાવતો એ તલવાર સેંકડો રણભૂમિ, સેંકડો યુદ્ધ મેદાનોની શોભા વધારતા.
મારી બનાવેલી તલવાર હજારો રણભૂમિ સેંકડો રણભૂમિની શોભામાં અભિવૃદ્ધિ કરતા શોભામાં વધારો કરતા ગ્લિટર્સ એન્ડ ગ્લેનડર એન્ડ સોન હું જે તલવાર બનાવતો એ તલવાર રણભૂમિની અંદર ચમકતી ચમકતી અને ધારદાર તલવારો બનાવતો અને મને સ્વોર્ડ મેકર તરીકેનો તલવાર બનાવનાર તરીકેનો મને ગર્વ હતો બટ નાવ ધેટ આઈ એમ બ્રિંગિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ પણ જ્યારે હું ભગવાનના સાનિધ્યમાં આવ્યો ભગવાનના સાનિધ્યમાં મને જરા સાચી શાંતિનો અનુભવ થયો આઈ હેવ સીસ ટુ બી ધ સ્વોર્ડ મેકર ત્યારથી મેં તલવારના ગળવૈયા તરીકેનું કામ બંધ કરી દીધું છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ અને હવે તો હું ખુદ એક તલવાર બનવાનું શીખી રહ્યો છું મિત્રો જ્યારે કવિ પોતે તલવારના ગળવૈયા હતા ને ત્યારે એમને પોતાનું અભિમાન હતું પોતાનો ગર્વ હતો કે પોતે કેટલી સરસ તલવાર બનાવે છે અને એમની બનાવેલી તલવાર સેંકડો રણભૂમિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે શોભામાં વધારો કરે છે આ બાબત એમનો ગર્વ હતો પણ જ્યારે એમણે જોયું કે પોતાની બનાવેલી તલવારોથી અસંખ્ય લોકોને અસંખ્ય નિર્દોષ લોકોનો પણ જીવ જાય છે ત્યારે એમના પોતાનો આ તલવારના ઘડવૈયા તરીકેનો અફસોસ થાય છે અને કામ પોતે બંધ કરી દે છે એમને એમ લાગતું હતું કે દુનિયાને જીતી શકાય છે તલવારથી પણ જ્યારે ભગવાનના ચરણોમાં ગયા સાચી શાંતિનો અનુભવ થયો ત્યારે એમને તલવાર બનાવવાનું કામ બંધ કરી દીધું અને ખુદ એ પોતે એક તલવાર બનવાનું શીખી રહ્યા છે તો અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે વિચ એડજેક્ટિવ આર યુઝડ ફોર સ્વોર્ડ્સ આ કાવ્યમાં આ કાવ્ય પંક્તિમાં તલવાર માટે કયા કયા વિશેષણો વપરાયા છે તો ગ્લિટર ગ્લેમડર એન્ડ સોર્ડ ઓકે અને બીજો સવાલ સ્વોર્ડ મેકર નું સિમિલર તો તમને પહેલી લાઈન માં આપી છે ફેશનર ઓફ સ્વોર્ડ સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનાર એનો જવાબ થાય ફેશનર ઓફ સ્વોર્ડ ઓકે ચાલો હવે આપણે છેલ્લો ફકરો અંતિમ ફકરાનો અભ્યાસ કરીએ ઇન બાયગોન ટાઈમ બાયગોન ટાઈમ બાયગોન ટાઈમ એટલે જે સમય વીતી ચૂક્યો છે એ ભૂતકાળનો સમય આઈ યુઝ ટુ બી ડ્રીમર એ વખતે હું સ્વપ્નકાર હતો ભૂતકાળમાં હું પોતે સ્વપ્નકાર હતો હું સપના જોવાથી ટેવાયેલો હતો હુ વુડ હલ ઓન એવરી સાઈડ એન્ડ ઇન્સોલન્સ હું સપના જોતો અને સપનાની અંદર હું ઘણીવાર બૂમો પાડતો અસભ્ય બનીને હું બૂમો પાડતો સેના માટે એમલ્ડ એન્ડ પલ્સ એમલ્ડ એટલે મોતી હીરા ઝવેરાત પલ્સ કિંમતી મોતી હીરા ઝવેરાત માણેક એના હું સપના જોતો એ વસ્તુને મેળવવા માટે હું ક્યારેક અસભ્ય પણ બની જતો મોટે મોટેથી બૂમો પાડતો બટ નાવ આઈ એમ કનેક્ટિંગ એટ ધ ફીટ ઓફ સુપ્રીમ પણ જ્યારે સર્વોચ્ચ ભગવાનના ચરણોમાં હું જ્યારે ઝૂક્યો નતમસ્તક થયો ત્યારે મને જીવનની સાચી મિલકતનો અનુભવ થયો મને એમ હતું કે ભૌતિક સંપત્તિ જ દુનિયાની સાચી સંપત્તિ છે પણ એ વાત મારી ખોટી હતી એ મારી જે સોચ હતી એ ખોટી હતી ભગવાનના ચરણોમાં મને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થયો સાચી સંપત્તિ જીવનમાં શું છે મને સમજાઈ આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર જ્યારે મને સાચું જ્ઞાન થયું ત્યારે મેં સ્વપ્ન ડ્રીમર તરીકેનું કામ મેં છોડી દીધું હું સ્વપ્નકાર તરીકેનું કામ મેં બંધ કરી દીધું એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ અને હવે તો હું ખુદ એક સપનો બનવાનું શીખી રહ્યો છું મિત્રો આ પેરેગ્રાફની અંદર કવિ જ્યારે સ્વપ્નકાર હતા ત્યારે સપનાની અંદર ડ્રીમની અંદર એ પોતે જીવનમાં ધન દોલત સંપત્તિ હીરા મોતી માણેક એ કિંમતી પથ્થરો એ બધું મેળવવા માટે
શ્યામ દામ દંડ જે પણ નીતિ અપનાવી પડે અપનાવતા એ અસભ્ય બની જતા, મેનરલેસ બની જતા એક ભૌતિક સંપત્તિને પ્રાપ્ત કરવા માટે. પણ જ્યારે એમને સાચું જ્ઞાન થયું કે જીવનનું સાચું સુખ ભૌતિક સંપત્તિ નથી પણ આધ્યાત્મિક સંપત્તિ છે, ત્યારે એમને ડ્રીમર તરીકેનું કામ પોતાનું બંધ કરી દીધું અને ડ્રીમ તરીકેનું કામ એ પોતે શીખ્યા. તો આપણો મિત્રો કાવ્ય હતું સેપર સેપડ, એનો અર્થ થાય છે ઘડનારનો ઘડતર. અને અહીંયા આપણે રેડ ટુ પૂરું કરીએ છીએ. જય હિન્દ, અસ્તુ અને જય.